બોલે એના બોર વેચાય ગુજરાતમાં કહેવત ફેમસ છે. ગુજરાત ભાજપમાં આમ તો શિસ્તતાનું શાસન છે, છતાં કેટલાક નેતાઓ આખા બોલાશે. આ નેતાઓ બિંદાસ બોલવામાં માને છે, તેમાં સામેલ છે રામભાઈ મોકરિયા. ભાજપના સાંસદ રામ મોકરિયા બિંદાસ સરકાર સામે મોરચો માંડે છે. પત્રા હોય કે પોસ્ટ, તેમના એક્શનથી રાજકારણમાં ખળભળાટ મચી જાય છે. ત્યારે ફરી એકવાર સાંસદ રામભાઈ મોકરિયા ચર્ચામાં આવ્યા છે. આમ તો મુદ્દો ગઈકાલનો છે, પણ સાંસદ રામભાઈ મોકરિયાએ જાહેર મંચ પરથી મનપામાં ચાલતા કૌભાંડ અંગે બિંદાસ બોલ્યા હતા. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમેન ઠાકરે વળતો જવાબ પણ આપ્યો કે રામભાઈ ખોટી વાત ન કરો, પુરાવા હોય તો આપો. આ દરમિયાન બંને નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, તે દરમિયાન મામલો વધુ ના બગડે અને શિસ્ત વણશે નહીં તે માટે પ્રભારી મંત્રી રાઘવજી પટેલ પહોંચતા જ મામલો શાંત પડ્યો હતો. જો કે દીપરાગઠિયા વખતે સાંસદ બોલ્યા કપૂર નકલી આવી ગયું કે પછી દીપ અને મનપા બંને સળગશે તેવું ઉચ્ચાર કરતા મંત્રીએ મધ્યસ્થી કરવી પડી હતી. મંત્રી રાઘવજી પટેલે બંનેને સંગઠનની વાતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કરવા જણાવ્યું હતું. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે સાંસદ રામભાઈના નિશાને વારંવાર વિપક્ષના બદલે શાસક પક્ષ જ કેમ આવે છે. તો બીજી તરફ રામભાઈના તડને ફરની હવે ભાજપ પ્રદેશ સંગઠને પણ ગંભીર નોંધ લીધી છે. અગાઉ પણ અનેકવાર રામભાઈ પોતાની બિંદાસ બોલીમાં પોતાના પક્ષના નેતાઓને જ નિશાને લઈ ચૂક્યા છે, ત્યારે હવે ફરી રાજકોટ શહેર ભાજપનો આંતરિક ડખો ચરમસીમાએ પર પહોંચ્યો છે. શહેર ભાજપમાં ટોચના નેતાઓ બાદ હવે રામભાઈ મોકરિયાનું પણ ત્રીજું જૂથ સક્રિય થઈ રહ્યું છે. એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય જોડાયા છે સમગ્ર મામલે. ધર્મેશ, શું છે આખો મામલો પહેલા એ જાણવું છે. રિધિ, છેલ્લા કેટલાય દિવસથી આમ જોઈએ તો શહેર ભાજપ જે રાજકોટનું છે એમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે, જેમાં બે દિવસ પૂર્વે ઓર્ડ નંબર 3ના એક કાર્યક્રમમાં એક સાંસદ રામભાઈ મોકરિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની જે તળફળની જે વાત થઈ એ બહુ ચર્ચામાં આવી છે. અને મહત્વની જો વાત કહી શકાય તો રાજકોટ શહેરમાં બે જૂથ તો હતા, પણ ત્રીજું જૂથ પણ ઉભરી આવે તેવા સંકેતો પણ ચર્ચા ખાસ કરીને ભાજપની છાવણીમાં થઈ રહી છે. મહત્વની વાત એ છે કે રામભાઈ મોકરિયા લોકોના પ્રશ્નો તો ઉજાગર કરવા અધિકારીઓને અને અન્ય તંત્રને તો જગાડે છે, પરંતુ શાસક પક્ષ એટલે વિપક્ષ એટલે શાસકને એ તળને ફળ કહી. અને સૌથી મહત્વની વાત, એમણે જે વોર્ડ નંબર 3ના કાર્યક્રમમાં કપૂરની ગોટીની કીધી કે કપૂરની ગોટી બાબતે જે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનો જે સંકેત કર્યો છે એ સંકેત અત્યારે તો ઠારવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવાઈ છે. અને મહત્વની વાત એ છે કે સાંસદ રામભાઈ મોકરિયાએ ખાસ કરીને જે વર્તમાન શાસકો છે એની સામે કેમ નારાજગી વ્યક્ત કરી એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. અને આંતરિક રીતે રાજકોટ શહેર ભાજપમાં એક ત્રીજું જૂથ ઊભું થતું હોય તેવું પણ એક વાત બહાર આવી છે અને ચર્ચામાં પણ આવી છે. જી ધર્મેશ, લોકસભાની ચૂંટણી નજીકમાં છે, ભાજપમાં આ રીતે જૂથવાદ હોય છે તો ઉચ્ચ લેવલેથી કોઈ પ્રતિક્રિયા મળી છે આ સમગ્ર મામલે? રામભાઈ મોકરિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે જે વોર્ડ નંબર 3ના કાર્યક્રમમાં બનાવ બન્યો અને જે મીડિયામાં આવ્યું એ અંતર્ગત જયમીન ઠાકર જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમણે કીધું કે રામભાઈ વડીલ છે અને એમના આમંત્રણનો મામલો હતો ને હવે હું અધિકારીઓએ આમંત્રણ ભૂલ્યા હશે પણ હું આ બધું જોઈશ. પણ ખરી વાત એ છે કે કાલાવા રોડમાં જે કપાત થઈ, વગદાર બિલ્ડરોને જે આપવામાં લાણી કરી, એ આંતરિક અસંતોષ શહેર ભાજપના જે નવા શાસકો છે એમાં કેટલાક અગ્રણીઓને હોય એવું પણ બહાર આવ્યું છે. અને છેલ્લા કેટલાય સમયથી રામભાઈ મોકરિયા જે કરીને શાસક પક્ષના જે કાંઈ પણ સંકેત હોય છે ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કે જે કાંઈ તળને ફળ કહેવામાં માહિર છે અને એટલે એમણે જે વોર્ડ નંબર 3માં જે કીધું કપૂરની ગોટી કે જેનું નામ લઈને કીધું કે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનો સંકેત કરે છે એ બહુ મહત્વની વાત છે. અને હવે હું કોર્પોરેશન પણ આવીશ અને તપાસ કરીશ એ શબ્દ પણ લોકોમાં એક બહુ ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વની વાત એ છે કે રામભાઈના નિશાને વિપક્ષને બદલે શાસક પક્ષના નેતાઓ કે શાસક પક્ષની સંસ્થા આવી રહી છે ત્યારે એક મહત્વની ચર્ચા રાજકારણમાં ખાસ કરી રાજકોટના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. જી રીતે શું લાગે છે, રામભાઈ મોકરિયા છે ભાજપથી નારાજ દેખાઈ રહ્યા છે, વારંવાર તેમની આવી વાતો બહાર નીકળતી આવે છે જેના લીધે ભાજપમાં જૂથવાદ ઉભો થાય છે? રામભાઈ મોકરિયાનો એક સ્વભાવ છે કે તળ અને ફળ એમનું એક કહેવાનું છે, પછી એ તંત્ર હોય કે અન્ય સમસ્યા હોય કે અન્ય કોઈ પોલીસ તંત્રની વાત હોય, સિવિલમાં કોઈ આરોગ્ય સેવાની વાત હોય કે એરપોર્ટ ઉપર હીરાસર એરપોર્ટમાં અસુવિધા હોય, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી જે નવા શાસકો આવ્યા પછી શહેર ભાજપના પ્રમુખ હોય
કે પ્રદેશના કોઈ હોદ્દેદાર હોય કે કોર્પોરેશનના નવા શાસકો, એમની નીતિ રીતિ અથવા ગતિવિધિ એમને પસંદ ન પડતી હોય તો એમની સામે એમને ફરિયાદ હોય એવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે અણગમો છે, ભાજપથી નારાજ નથી, કારણ કે ભાજપને તો એ વરેલા છે રામભાઈ મોકરિયા અને રાજ્યસભાના સાંસદ છે અને અન્ય પ્રદેશોની ચૂંટણીમાં પણ તેઓ અગ્રણી તરીકે કામ કરે છે. પરંતુ એમની જે ગંભીર નોંધ લેવાય છે એ પ્રદેશ કક્ષાએ પણ પહોંચી છે. ખાસ કરીને આંતરિક અસંતોષની જે વાત છે ભાજપમાં એ મહત્વની વાત જોવા મળી રહી છે રાજકોટના ભાજપના રાજકારણમાં. એ રીતે જી આભાર ધર્મે સમગ્ર માહિતી સાથે જોડાયા અને વાતચીત કરી ત્યાં બદલ. રાજકોટમાં ફરી એકવાર ભાજપનો જૂથ વિવાદ સામે આવ્યો છે. વારંવાર રામભાઈ મોકરિયા શાસક પક્ષ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. હંમેશા રાજકારણમાં એવું બનતું હોય છે કે જે પક્ષ હોય તે વિપક્ષને નિશાન બનાવતું હોય, પરંતુ રાજકોટનું જે ભાજપ છે એમાં તો કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. કારણ કે જે રામભાઈ મોકરિયા છે તે શાસક પક્ષને જ હવે આડે હાથ લઈ રહ્યા છે. સાંસદ રામભાઈ મોકરિયાનું જે જૂથ છે હવે તે નારાજગીના મૂળમાં જોવા મળી રહ્યું છે. શહેર ભાજપમાં આંતરિક અસંતોષનો મામલો હવે પ્રદેશ સુધી પણ પહોંચ્યો છે. વારંવાર રામભાઈ મોકરિયા ચર્ચાનો વિષય બને છે. બીજી તરફ મોકરિયાના તડને ફડની જે પ્રદેશે પણ ગંભીર નોંધ લીધી છે. મોકરિયાના નિશાને વિપક્ષના બદલે શાસક પક્ષ આવતા દર વખતે આ ભારે ચર્ચાનો વિષય બને છે. વાત એવી હતી કે કાલાવડ રોડની કપાતમાં વગદારની લાહણી આ મુખ્ય કારણ હાલ જણાઈ રહ્યું છે.